दीजिए। કેશોદના પૂર્વ ધારાસભ્યના પતિના ત્રાસથી મુક્તિ મેળવવા માટે દોઢ મહિનાથી ઉપવાસ ઉપર બેઠેલા દલિત પરિવારને તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવતા પરિવારે આત્મવિલોપન કરવાનો પ્રયત્ન કર્યો હતો। કેશોદના પૂર્વ ધારાસભ્યના પતિના ત્રાસથી મુક્તિ મેળવવા દોઢ મહિનાથી પણ વધારે સમયથી ઉપવાસ પર બેઠેલો હતો। તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવતા પરિવારે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો। આત્મવિલોપન કરે તે પહેલા પોલીસ દ્વારા ચાર ઉપવાસીઓને અટકાયત કરવામાં આવી હતી। મામલતદાર અને દલિત આગેવાનો પોલીસ સ્ટેશનમાં પહોંચી તંત્રને બોલાવી આ પ્રશ્ન બાબતે નિર્ણય કરવામાં આવશે તેવું કહ્યું હતું। બે મહિનાથી અમે ઉપવાસ આંદોલન ઉપર પોલીસ સ્ટેશનની સામે બેઠા હતા, પણ તંત્રમાંથી આજ સુધી કોઈ અમારી પૂછતાછ કંઈ પણ કરી નથી, એટલે અમારે આત્મવિલોપન છેવટે કરવું પડ્યું। તો હજી જો અમને આમાં કોઈ અમારો અમને ન્યાય નહીં આપે તો અમે આ કાર્ય અમારું ચાલુ રાખવાના જ છે। અને અત્યારે અમારી ચાર જણાની અટકાયત કરી છે, એક હું, એક મારા બા, મારા બાપુજી અને મારી પત્ની, અમારી ચારની ધરપકડ કરી છે। પણ જો હજી આમાંથી ન્યાય નહીં આપે તો અમારું આ કાર્ય તો અમારું ચાલુ જ રહેવાનું છે। અને જે આ અમારા રસ્તા બાબતનો વાંધો આવે છે, મનસુખભાઈ મકવાણાજી, ભૂતપૂર્વ ધારાસભ્ય વંદનાબેન મકવાણાના પતિ છે અને એ ભાજપના સક્રિય કાર્યકર છે, અને એના દબાવથી આ તંત્રમાં હજી અમારું કોઈ ધ્યાનમાં લેતું નથી। ગોવિંદ હડિયા સાથે અનિરુદ્ધસિંહ બાબરિયા, CN24 ન્યૂઝ, કેશોદ।